હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 15 માં પાર્ટ 2 બરાબર પ્રમાણિત વિચલન ભણી ગયા હતા. હવે સોરી, સરેરાશ વિચલન આપણે ભણી ગયા હતા. હવે પ્રમાણિત વિચલન છે શું? તો પ્રમાણિત વિચલન જેમ આપણે સરેરાશ વિચલન જોયું એમ પ્રમાણિત વિચલન બરાબર એનું સૂત્ર છે સિગ્મા એસ સાંકેતિક ભાષામાં જોઈએ સમેશન આઈ બરાબર 1 ટુ એન અહીંયા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર અપોન એન એન એટલે જો શબ્દો અવર્ગીકૃત હોય અવલોકનો તો એન બરાબર અવલોકનોની સંખ્યા અને જો તમારા આપેલા ડેટા કેવા હોય વર્ગીકૃત હોય સતત કે અસતત તો એન બરાબર સમેશન એફ બરાબર આને કહેવાય પ્રમાણિત વિચલન આને શું કહેવાય છે વિચરણ વિચરણ શોધવાનું કે તો સિગ્મા સ્ક્વેર શોધવાનો અને પ્રમાણિત વિચલન શોધવાનું કે તો સિગ્મા શોધવાનો એટલે પહેલી મેથડ અવર્ગીકૃત અવલોકનો માટે બરાબર સૂત્ર તો આજ રહેશે ઉદાહરણ નંબર ઉદાહરણ લઈએ તો જો ઉદાહરણ નંબર 8 વિચરણ શોધવાનું કીધું છે શું કીધું છે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર શોધવાનું જો અવલોકનો આપેલા છે એક્સ સાઈઝ ડાયરેક્ટ ટેબલ જ બનાવી દો ખાલી એક્સ સાઈઝ આપેલો હોય તો તમને ખબર પડી જાય 6 8 10 12 14 16 18 20 22 24 બરાબર એક્સ સાઈઝ આપેલો છે તો આનો સરવાળો કરી નાખશો તો તમને સમેશન એક્સ સાઈઝ છેદ માઇનસ એક્સ બાર મળી જશે સમેશન એક્સ સાઈઝ છેદ માં એન કરશો એન એટલે 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર તો આનો સરવાળો મળશે તમને 150 જેવો સરવાળો મળે છે બરાબર તમે આ એક્સ એક્સ બાર શોધવા માટે તમે તુરંત 10 ની કોઈ પણ મેથડ ઉપયોગ કરી શકો બરાબર ધારેલા મધ્યવારી કે ગમે આ સેમ છે તો જો 6 14 ને 24 36 50 66 66 ને 18 કેટલા થશે 84 84 ને 20 104 104 ને 40 44 ને 150 ટોટલ સરવાળો 150 છે માં 10 એટલે 15 આવી ગયો મધ્ય તમારે ખાલી એટલું જ કરવાનું છે એક્સ આઈ માઇનસ એક્સ બાર બરાબર એનો સ્ક્વેર કેટલા થશે માઇનસ 6 ઓછા 15 કેટલા થશે માઇનસ 9 પછી માઇનસ 7 માઇનસ 5 માઇનસ 3 માઇનસ 1 3 5 7 અને 9 બરાબર હવે એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર એટલે અહીંયા થશે 81 49 25 9 1 1 બરાબર 9 25 49 અને 81 આનો સરવાળો આવશે 330 બરાબર 330 સરવાળો આવશે તો બસ તમારું સી આ જો વિચરણ અહીંયા શબ્દ જોવાનો છે વિચરણ છે કે વિચાર પ્રમાણિત વિચલન છે બરાબર તો સિગ્મા સ્ક્વેર શોધવાનું તો એનું સૂત્ર છે સમેશન એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છે ના સરેરાશ વિચલનમાં મોડ આવે આમાં વિચાર પ્રમાણિત વિચલનમાં સ્ક્વેર આવે કેટલું આવશે 330 ભાગ્યા એન એટલે 10 33 તમારું સિગ્મા સ્ક્વેર મળી ગયા વિચરણ મળી ગયું બરાબર તો પ્રમાણિત વિચલન શોધવાનું કે તો રૂટ કાટ આપવાનું 33 નું ક્લિયર આવડશે જો આ સ્વાધ્યાય ના ખાના કરવા હોય સ્વાધ્યાય 15.2 ના 15.2 નો પહેલો બીજો અને ત્રીજો બરાબર ત્રણે ત્રણ આમ અવર્ગીકૃત અવલોકનોના છે ચાલો હવે વર્ગીકૃત વર્ગીકૃતમાં બે મેથડ છે સતત માટે સૂત્ર આ જ રહેશે મધ્યની મદદથી થાય પ્રમાણિત વિચલન મધ્યસ્થની મદદથી ના સરેરાશ વિચલન હોય એ બે ની મદદથી થાય એટલે બે મેથડ જોઈએ ઉદાહરણ લઈ લો સૂત્ર તો ઈચ્છે છે
उदाहरण 10 उदाहरण 11 सॉरी बरा x आहे आपल्याला म्हणजे तो जो x आहे किती म्हणजे 3 8 13 18 23 13 18 23 म्हणजे f आहे आपल्याला x आहे f आपल्याला એટલે असं तो लावू बनो 7 10 15 10 ने 6 आणि सरवाळ करो ये काय थाय बरा आता ध्यान लागले आणि सरवाळ केलं जायचे 48 बरा x आहे f जरूर पडसे की आपले मध्यक शोधवणं सूत्र x बार समेशन x आहे f छेद मा n अगला असे 21 80 15 × 13 કેટલા થશે 155 180 અને 23 × 6 તો 138 આનો સરવાળો કેટલો આવે છે 614 તો 614 ભાગ્યા n 48 614 ભાગ્યા 48 કરશું તો x બાર મળશે તમને x બાર હવે મળી જશે એટલે તમને ડાયરેક્ટ હવે xi માઈનસ x બાર માપણ સ્ક્વેર કરી નાખવાનું બરાબર પછી સિગ્મા વિચલન જો અહીંયા શું કીધું છે પ્રમાણિત વિચલન શોધો તો સિગ્મા કરી શોધવાનો છે રૂટ ની અંદર સમેશન xi માઈનસ x બાર નો હોલ સ્ક્વેર છે બરાબર એ એને કે અહીંયા ખાલી ભૂલ ના કરતા 48 આનો જે જવાબ આવે xi માઈનસ x બાર 48 614 ભાગ્યા 48 બરાબર એ રીતે તમે અહીંયા જે જવાબ આવે xi અને xi માઈનસ x બાર એના કરતો જવાબ જાણો સરવાળો ભાગ્યા n નો રૂટ બરાબર એ તો મને મળી ગયું સિગ્મા આથી વર્ગીકૃતમાં અસતત હવે વર્ગીકૃતમાં સતત હોય તો શું કરવા સતતમાં આ જ વસ્તુ પણ ખાલી એકમાં xi શું થઈ જશે બરાબર ઉદાહરણ 10 ખાલી સતત હોય તો વર્ગો આપેલા છે તમને જો વર્ગો કેવી રીતે આપેલા છે એ પણ જોઈ લઈએ અહીંયા 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 અને 90 થી 100 આનો xi જે લેવાનો છે ને xi એ શું નાનો મધ્યમ પર 45 55 65 75 85 અને 95 fi તો ના પડેલો છે fi એક ભાઈ કેટલો આપેલો છે 3 7 12 15 8 3 ને 2 બરાબર અહીં ઉપરથી છે આ અહીંયા છે બરાબર 3 7 12 15 8 3 ને 2 બીજી ટેકનિક પણ છે સૂત્રમાં અને ઉદાહરણ 12 પણ તમે હવે કરી શકશો બરાબર છે એટલે 15.2 અને ઉદાહરણ આજી કરાયો એ પૂરા કરવાના છે ઉદાહરણ 12 માં આખું ઈચ્છે જો ચોથો પાંચમો છે એ કેવો છે પ્રમાણિત વિચલન શોધો અને અવલોકનો કેવો છે વર્ગીકૃત અને અસતત પછી છઠ્ઠો પડી છે સાતમો આઠમો નવમો ને સાતમો આઠમો નવમો દસમો એ કેવા છે વર્ગીકૃત અવલોકનો સતત અવલોકનો છે બરાબર તમારે xi fi શોધ નાખવાનું અને સૂત્રમાં મૂકી દેવાનું છે બરાબર છે x બાર શોધવા માટે x બાર શોધવા માટે તમે કોઈ પણ યુઝ કરી શકો હવે એક લાસ્ટ મેથડ એટલે આ 15.2 આખું થઈ જશે તમારાથી બરાબર પ્રમાણિત વિચલન ક્લિયર હવે જો પ્રમાણિત વિચલનનું બીજું પણ એક સૂત્ર છે એનો હું જગ્યાએ ઉપયોગ તમે કરી શકો
બરાબર ઈ પણ લખાવી દો એટલે તમને આઈડિયા આવી જાય જોવાની
એક ખાસ ધ્યાન રાખજો જો ઉદાહરણ નંબર બે વિચારના ચલના અનુક્રમે સીવી આપેલા છે 60 અને બીજાનો સીવી આપ્યો છે 70 બરાબર પ્રમાણે વિચારનો આપેલા છે વિચારનો જ આપેલા છે જો એટલે સિગ્મા જ આપેલો છે 21 અને સિગ્મા 100 તો મધ્ય શોધો તો આનો સીવી નું સૂત્ર છે આપણી પાસે સિગ્મા / 100 તો 60 બરાબર સિગ્મા 21 / 100 તો સિગ્મા x બાર બરાબર શું થશે 21 ભાગ્યા 60 ગુણ્યા 100 અમીનો બિંદુ અહીંયા 3 અને અહીંયા 7 સોરી 2 પણ 3 2 એટલે સોરી આ 3 2 એટલે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 2 વધશે અને અહીંયા 7 વધશે બરાબર 7 ગુણ્યા 3 તો જો 10 70 ના છેદમાં 2 એટલે 35 આનો આવે અને સેમ વસ્તુ અહીંયા સીવી બરાબર સિગ્મા / x બાર / 100 તો સી કેટલા છે 70 અને સિગ્મા કેટલા છે 100 છેદમાં x બાર / 100 x બાર બરાબર શું આવશે 16 ના છેદમાં 70 / 100 શું બિંદુ બિંદુ ગયું 16 160 છેદમાં 7 બરાબર એનો આવશે 22.85 બરાબર ક્લિયર આવડશે પછી ઉદાહરણ 15 જી છે વિદ્યાર્થી મિત્રો એમાં મધ્યક આપેલો છે ઊંચાઈ માટેનો મધ્યક અને વિચલન આપ્યું છે જો વિચલન આપે ને તો વિચલન આપણે લેવા સિગ્મા એટલે વિચલન એટલે એનું રૂટ કાઢ નાખો સોરી આ સ્ક્વેર આપેલો છે બરાબર રૂટ કાઢ નાખવાનો રૂટ કાઢ નાખો 127.59 કેલ્સિયમ લાવું છે એટલે એનું વિચલન થશે 11.3 અને વજન માટેનો જે વિચલન આપ્યું છે 23.13 એનું રૂટ કાઢ નાખો એટલે વિચલન મળી જશે 4.81 બરાબર પછી સૂત્રમાં કિંમત મૂકી દેવાની હવે 13.15.3 અમારી પહેલો ડાકો અને બીજો ડાકો જે છે ને વિદ્યાર્થી મિત્રો એ બહુ લેજી છે કેવી રીતના કે તમને અવલોકન આપેલા જો વર્ગીકૃતમાં અસતત અવલોકનો આપેલા છે પહેલા તમારે એનો વિચલન શોધવાનું બરાબર વિચલન મળી જાય x બાર મળી જાય પછી c ની ગોતવાનું બેના a માટે અલગ અને b માટે અલગ બરાબર છે જોયું એટલે આ બે ડાકા થઈ ગયા પહેલા વર્ગો પછી a ના ગણા fi પછી વર્ગો અને b ના fi બરાબર છે પછી એના પરથી તમારે બે નો સીવી ગોતવાનો x બાર શોધવાનો અને સીવી સોરી પ્રમાણિત વિચલન શોધવાનો x બાર શોધવાનો અને એના પછી તમને સીવી મળશે જેનો સીવી ઓછો એના પર વધારે ભરોસો કરી શકાય બીજામાં પણ ઈચ્છે x અને y આપેલા છે અવલોકનો પણ બે અવલોકનો કેવા છે અવર્ગીકૃત અવલોકનો છે એના પરથી તમને વિચલનનો ગોતતા આવડી જાય સમેશન વાળું xi - x બાર નો હોલ સ્ક્વેર ભાગ્યા પછી ત્રીજો આના જેવો છે શાખા એ માટે મધ્યક આપેલો છે વિચલન આપ્યું છે એટલે સિગ્મા ગોતી રૂટ કાઢ નાખવાનું એટલે તમને ઈખો પડી જાય પછી ચોથો પણ ઈચ્છે અવલોકન આપેલા છે અને પાંચમામાં ઓલું સૂત્ર વાળું આપેલું છે સિગ્મા xi xi નો સ્ક્વેર આપેલો છે yi અને yi નો સ્ક્વેર તો વિચલન તમને ગોતતા આવડે પર એનું સૂત્ર છે આપણી પાસે સમેશન xi નો સ્ક્વેર / n - x બાર નો સ્ક્વેર અને રૂટ કાઢ નાખો એટલે સિગ્મા મળી બરાબર છે બીજું આપણે નોંધમાં લખ્યું હતું હવે પ્રકીર્ણ ઉદાહરણ બરાબર આ પ્રકીર્ણ ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે પુરંદર સેવા છે એટલે તમારે હોમવર્કમાં આખું 15.3 કરવાનું છે બરાબર ને ઉદાહરણ એક રહી ગયો છે ઉદાહરણ 15 બરાબર આટલા પ્રેક્ટિસ કરશો એટલે આમાં કઈ જોવું નહીં પડે બરાબર એક બે ડાકા વ્યવસ્થિત ગણજો બાકી તમે મૌખિક પણ કરી છે બસ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય પણ આ પ્રક્રિયા ઉદાહરણ જોઈ લઈએ પ્રક્રિયા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે તો સ્વાધ્યાયના તમને સમજાશે તો અહીંયા શું કીધું છે ઉદાહરણ નંબર 100 એ 20 અવલોકનનું વિચલન વિચલન આપ્યું છે સિગ્મા સ્ક્વેર આપ્યું છે 5 પ્રત્યેક અવલોકનને બે વડે ગુણવામાં આવે પ્રાપ્ત થયેલા અવલોકન માટે નવું વિચલન શોધો બરાબર જો આ ઇમ્પોર્ટન્ટ છે હવે જો પહેલા આપણે અવલોકનો લઈએ છીએ x1 x2 / xn બરાબર છે અને આને બે વડે ગુણ 2x1 2x2 / 2xn બરાબર છે હવે જો ના જૂના માટે xi તો નવા માટે શું થશે જો નવા માટે આ જૂના x બાર નું સૂત્ર આવું થશે સમેશન xi / n બરાબર છે આવું છે
તો નવા અવલોકન આપણે નાના આપણે નામ આપીએ છે y y2 up to y તો નવું આ જૂનું છે નવા માટે y બાર કેટલો મળે સમેશન yi છેદ માં yi એટલે આપણે ખબર છે સમેશન 2xi છેદ માં એટલે 2 બાર એ નીકળી જશે સમેશન xi છેદ માં એટલે 2x બાર ક્લિયર પ્રોબ્લેમ થશે હવે હવે જો આપણે નવું ગોતીએ આપણે શું શોધવાનું કીધું છે કે નવા વિચરણ શોધો તો નવું વિચરણનું સૂત્ર શું થશે જો નવું વિચરણનું સૂત્ર થશે સમેશન xi yi નવું ગોતું છું yi - y / whole square / n તો yi ની જગ્યાએ આપણે શું મૂકશું જો yi ની જગ્યાએ 2yi આવી જશે - અહીંયા 2x / આવી જશે જો જો અહીંયા ધ્યાન આપજો છેદ માં whole square / n અને 2 ને 2 બાર નીકળશે હોલ સ્ક્વેર એટલે 4 બાર નીકળશે અને આ જે જવાબ આવ્યો xi - x / હોલ સ્ક્વેર આપણે આમ થઈ ગયું નવ આ જૂનું થઈ ગયું સૂત્ર એ શું છે સિગ્મા થી સિગ્મા સ્ક્વેર થઈ ગયું જૂનું સિગ્મા સ્ક્વેર આપેલો છે 5 તો 4 5 કેટલા થઈ જશે 20 બરાબર છે સિગ્મા સ્ક્વેર તમને આપેલો છે 5 ઓડ આપેલો પૂછાય છે બરાબર છે અને શોર્ટકટ કી પણ છે બરાબર છે જેટલા તમને આઈ પાડે ને જેટલા વડે ગુણવાના બરાબર એનો આમાં જો અહીંયા નોંધ કરીને આપેલી હોય છે એ પણ તમે જોઈ શકો કે ભાઈ કે વડે ગુણવામાં આવે કોઈ પણ અવલોકનોને તો નવા અવલોકનનું વિચરણ મૂળ અવચલ મૂળ જે વિચરણ હોય ને સિગ્મા સ્ક્વેર એનાથી જે ગેપ જેટલા વડે તમે ગુણ્યો એનો સ્ક્વેર વડે ગુણ નાખો અહીંયા કેટલા વડે ગુણ્યો તો આપણે 2 વડે તો 2 નો વર્ગ કેટલો થાય 4 બરાબર છે 4 ગુણ્યા 5 જૂનું અવલોકન જૂનું વિચરણ એ રીતે ક્લિયર હવે આને જેવો ડાકરો તમને જો કહી દો મે તમને સ્વાધ્યાયમાં બીજો સ્વાધ્યાયમાં ત્રીજો અને ચોથો બરાબર છે બંને ઈ છે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાયમાં 15 માં બીજો ને ચોથો બરાબર ઈ બે આના જેવા છે ત્રણ વડે ગુણવાનો એટલે 3 નો વર્ગ એટલે 9 આવે આવી ગયા એટલે શોર્ટકટ જ થઈ ગયું 9 માં a વડે ગુણવાનું છે તો a સ્ક્વેર થઈ જાય બરાબર એટલે રૂટ કાઢો તો ax બાર થઈ ક્લિયર ઓમાં જનરલ a વડે ગુણવાનું હતું એટલે a સ્ક્વેર ઇન્ટુ આવે જૂનું વિચરણ ક્લિયર હવે સલા અવલોકનમાં ભૂલ હોય એ વાત હા ઉદાહરણ નંબર તો x બાર તમને છે 4.4 4.4 ગુણ્યા 5 કુલ એટલે કેટલા થશે 22 અને 1 ને 9 9 વત્તા a વત્તા b નો આ બાજુ લઈ આવો તો કેટલા આવી જશે a વત્તા b બરાબર a વત્તા b બરાબર 3 બરાબર સમીકરણ નંબર 1 આપણે એને નહીં શોધવાનું તો એ સિગ્મા સ્ક્વેર આપેલું છે તમને વિચરણ આપેલું છે વિચરણનું સૂત્ર તો તમને ખબર છે સિગ્મા સ્ક્વેર સમેશન xi માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n બરાબર આ આપેલું છે 8.24 અને બરાબર હવે જો આ સમેશન xi એટલે એટલે 1 માટે લઈએ તો 1 ઓછા x બાર એટલે x બાર આપણી પાસે છે 4.4 1 ઓછા 4.4 નો સ્ક્વેર 2 ઓછા 4.4 નો સ્ક્વેર 3 ઓછા 4.4 નો સ્ક્વેર a ઓછા 4.4 નો સ્ક્વેર વત્તા b ઓછા 4.4 નો સ્ક્વેર છેદ માં n n એટલે તો 5 આ 5 ના બરાબર ઉડી આવો બરાબર 41.20 41.20 બરાબર હવે જો આનું આ બધા નું સાદુરૂપ 3 નું તો થઈ જશે 3 નું સાદુરૂપ આવે છે 11.56 આ પેલા નું બીજા નું 5.76 અને આનું 2.56 વત્તા વત્તા આવશે a સ્ક્વેર
plus b square આમાં જોવાનું સાદું વાંચું a square અને b square અને minus બરાબર minus 2 ગુણ્યા 4.4 x और a अच्छा a વત્તા b બરાબર અને 2 ગુણ્યા 4.4 બરાબર આ પછી a વત્તા b ની કિંમત મૂકી દો એટલે આનું સમીકરણ આવશે a square plus b square બરાબર 97 બરાબર આ સમીકરણ નંબર 2 અને ઉકેલ લાવશો અને ઉકેલ લાવશો એટલે તમને આવું મળશે a square plus b square બરાબર 97 અને a plus b આના પરથી a ઓછા b નો વર્ગ બરાબર આવું કરી શકાય a ઓછા b બરાબર તમને આનું મૂકો સમીકરણ x square a square plus b square minus 2ab બરાબર તો minus 2ab તો આપણી પાસે છે બરાબર આ 2ab કેટલા મળશે આનું પરથી a square plus b square વત્તા 2ab બરાબર 169 થશે બરાબર સાદું રૂપ આપી દીધું બીજું કઈ સમીકરણ નહીં એના પરથી તમને a ઓછા b આ સાદું રૂપ આપશો એટલે a ઓછા b મળી જશે પ્લસ ઓર માઇનસ 5 અને એને સોલ્વ કરશો એટલે તમને x a મળશે 9 અને b મળશે 4 અને a મળશે 4 અને y b મળશે 9 આ રીતે સમીકરણ આપણે તુરંત 10 માં ઉકેલ દાદા એક છે સમીકરણ બધા બરાબર અને હવે આના જેવો તમારે કરવો હોય તો સ્વાધ્યાયમાં પહેલો બીજો બરાબર પહેલો બીજો સંબંધર માં પહેલો અને બીજો ઈચ ક્લિયર હાલો હવે ઉદાહરણ 19 ઉદાહરણ 19 કેવું છે ઉપર 10 ધોરણ 10 માં સાચો બે ભૂલમાં આલે હોય ગયું તો ઈ છે બરાબર ઈ તમને આવડશે 19 નો અને સ્વાધ્યાયનો 5 નો બરાબર 5 નો છઠ્ઠો અને 7 ઉદાહરણ 19 સ્વાધ્યાય 15 નો 19 5 નો છઠ્ઠો અને 7 નો આ ત્રણ છઠ્ઠો દોડો છે સી વિશે તો આવે 5 નો અને 7 નો કેવો છે આ ભૂલથી આ લેવાઈ ગયું તો મધ્ય એટલે ભૂલથી આની જગ્યા આ લેવાઈ ગયું તો બાદ કરવાનો સરવાળો કરવાનો સમેશન એક સાઈડ બરાબર ના આવડે તો મને કહેજો તો હું સોલ્વ કરીને મૂકી દઈશ મને તમે ધોરણ 10 માં પણ કરી ગયા છો બસ આ ચેપ્ટર માં આટલું હતું મેઇન તમને આમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો મેઇન તમને આપણું 12 સાયન્સ માં આ ઉપયોગ બહુ ઓછો આવે પણ આના સૂત્ર એટલે પ્રમાણિત વિચલન અને વિચરણનું સૂત્ર ઘણી જગ્યાએ ઉપયોગ આવશે આગળની તમે ધોરણ 12 ની સંભાવના પણ શોધો એમાં વિચરણ ઈ આવશે ભણવાનું તો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર અને વિચલન એટલે સિગ્મા બરાબર ઈ શોધવાનું આગળ આવશે હવે આપણે નવું ચેપ્ટર 16મું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ બરાબર 16મું ચેપ્ટર સોળમો ચેપ્ટર સંભાવના બરાબર સંભાવનામાં શું છે આપણે જોઈએ સંભાવનામાં તો બધું તમને બેઝિક ખ્યાલ આવી જ જશે મોઢે બરાબર બસ બીજું કઈ છે એની નીચ ફેસ ઘટના કરવાની બધું છે આમાં તો મૌખિક દાખલા થઈ જશે બરાબર ફટાફટ બસ બે લેક્ચરમાં આપણું પૂરું થઈ જશે હલો નેક્સ્ટ વિડીયોમાં જોશું હવે સંભાવના